સતત ત્રીજા દિવસે પણ પશ્ચિમ કચ્છમાં વરુણદેવની છૂટી છવાઈ મેઘમહેર યથાવત રહી હતી. નખત્રાણા અને તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તો અબડાસાના મોથાળા, કનકાવતી સહિતના ગામોમાં પવન સાથે 1 ઇંચ પાણી વરસી ગયું હતું. તો લખપતના દયાપર, દોલતપર, ઝુમારા, મેઘપર વગેરે ગામોમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ તરફ માંડવીના શેરડી અને ગંગાપરમાં પણ 1 થી 1.25 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તો મુંદ્રાના ટપ્પર, બાબિયા, બંદરા વગેરે ગામોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો અને 1.5 થી 1 ઇંચ સુધી પાણી વરસી ગયું હતું. તો અંજારમાં બપોરે ગાજવીજ સાથે ઝાપટું વરસી ગયું હતું. કચ્છના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે નખત્રાણામાં યોજાયેલા ગરીબ મેળામાં 1150 લાભાર્થીઓને 66 લાખથી વધુ રકમની સહાય આપવામાં આવી હતી. નખત્રાણાના GMDC ગ્રાઉન્ડ ખાતે નખત્રાણા અને લખપત પ્રાંતનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 335 લાભાર્થીઓને કીટ ચેક્સનું વિતરણ કરાયું હતું. તો 820 લાભાર્થીઓને ટૂલકીટ અને ચેક સાથે મકાનના પ્લોટની સનદ આપવામાં આવી હતી. હવે શનિવારે ગૃહ રાજ્ય પ્રધાન રજનીભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે નલિયા ખાતે અબડાસા પ્રાંતનો ગરીબ મેળો યોજાશે. કચ્છમાં શંકાસ્પદ કોંગો ફીવરથી વધુ 1 દર્દીનું મોત થયું છે. ભુજના સરપટ ગેટ પાસે શાંતિનગરમાં રહેતી 40 વર્ષીય મુસ્લિમ મહિલાનું શંકાસ્પદ કોંગો ફીવરથી મોત થયું છે. ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12મી તારીખે રાત્રે 1 વાગ્યે આ મહિલાએ દમ તોડી દીધો હતો. ચિંતિત બનેલા આરોગ્ય તંત્રએ મહિલાના સિરમ અને બ્લડ સેમ્પલને પુણેની લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કોંગો ફીવરથી 3 વ્યક્તિના મોત નિપજી ચૂક્યા છે. તો છેલ્લા થોડાક માસથી ડેન્ગ્યુએ પણ જાણે કે કચ્છ જિલ્લાને ભરડામાં લીધો છે. છેલ્લા 11 દિવસમાં એકલા ભુજમાં જ ડેન્ગ્યુના 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ગાંધીધામ અને માંડવીમાં પણ રોજેરોજ ડેન્ગ્યુના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જો મહિલા દાખલ હુઈ થી GK જનરલ હોસ્પિટલ ભુજ મે, લેકિન એ અભી હમ કોંગો ફીવર નહીં બોલ સકતે હૈ, ઇસકા દૂસરા નામ વાયરલ હેમરેજિક ફીવર બોલ સકતે હૈ. અભી કન્ફર્મ નહીં હુઆ હૈ, ઇસકા સેમ્પલ લિયા ગયા હૈ, સીરમ સેમ્પલ ઓ પૂના ભેજા ગયા હૈ તપાસ કે લિયે. જબ રિપોર્ટ આયેગા ઉસકે બાદ જો હૈ સો ઉસકા ડિક્લિયર હોગા કે એ કોન બીમારી થી. અંજારની રેફરલ હોસ્પિટલની નર્સે હોસ્પિટલના મુખ્ય તબીબ ડોક્ટર રવજી સોરઠિયા વિરુદ્ધ જાતીય શોષણનો ગંભીર આરોપ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતાની કાયમી કર્મચારી તરીકે નિમણૂક થઈ હોવા છતાં તબીબ અણછાજતી માંગણી કરતો હોવાનો આરોપ તેણે પોલીસ ફરિયાદમાં કર્યો હતો. જો કે નર્સની આ ફરિયાદના વિરોધમાં અંજારનો સોરઠિયા સમાજ આરોપી તબીબના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યો છે. ડોક્ટર સોરઠિયાના સમર્થનમાં અંજારમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં સમાજના વિવિધ અગ્રણીઓ જોડાયા હતા. સોરઠિયા સમાજના અગ્રણીઓ ડોક્ટર વિરુદ્ધ થયેલી ફરિયાદને ખોટી ઠેરવી રહ્યા છે. ખાનગી ડોક્ટરોના દવાખાનાને ફાયદો થાય તે માટે સરકારી હોસ્પિટલનું તંત્ર ખોરવવા વર્ષોથી આ પ્રકારે ષડયંત્રો રચવામાં આવતા હોવાનો આરોપ અગ્રણીઓએ કર્યો હતો. આ અંગે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આની અમે ડેપ્યુટી કલેક્ટરને, DSPને અમે આવેદનપત્ર આપીએ છીએ અને અમે માંગણી કરીએ છીએ કે યોગ્ય ન્યાય અપાવે, તપાસ કરીને જવાબદાર સામે એને પગલાં લેવા જોઈએ. અને નાટક કરી અને એમ કે હું આપઘાત કરું છું, આપઘાતની ગોળીઓ બધેને આવે છે ખાતા, આ તો પાછા હાજર થઈએ એટલે આપઘાતના નામે ગોળીઓ ખાતી. આ પરિસ્થિતિ આ ભાજપમાં આલે અને ભાજપના લોકો બનાસકાંઠાથી અહીંયા એ લોકો ફરિયાદ લખાવવા માટે ભેગા આવ્યા કે આને ફરિયાદ કરવી જોઈએ. અને સરકાર સહિતમાંથી પણ ફોન આવે કે ના ફરિયાદ કરો ડૉક્ટર સામે. શું કામ કે વૈમનસ્ય ફેલાય, આમાં બીજી કોમના છે ફરિયાદી, એટલે વૈમનસ્ય કેમ ફેલાય એ આ સરકારની વાત છે. અને સરકારનો આ જ ધંધો અત્યારે ચાલુમાં છે અને ચાલુ રહેશે. હું તો દરેક પ્રજાજને કહું છું જાગૃત રહેજો. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સદસ્ય રાજુભાઈ પરમારે આજે કચ્છ યુનિવર્સિટીમાં દલિત અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને નડતા પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ બંધ કરી
તેમાં કાર્યરત એકમાત્ર દલિત પ્રાધ્યાપિકા જાગૃતિ પંડ્યાને યુનિવર્સિટીએ ગેરબેસાડી દીધા હોવાનો પરમારે આરોપ કર્યો હતો. તો એમફિલ પીએચડી જેવા અભ્યાસક્રમોમાં અનામત આપવાની યુજીસીની ગાઈડલાઇનનો ભંગ થતો હોવાના મુદ્દે દલિત સેનેટ સભ્યોએ રજૂઆત કરી હતી. એ જ રીતે દલિત વિદ્યાર્થીઓના પ્રવેશમાં પણ અનામતની જોગવાઈઓનો ભંગ થતો હોવાના મુદ્દે રજૂઆતો થઈ હતી. તો યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી અનુસૂચિત જાતિના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી ના થતી હોવાના અંગે પણ પરમાર સમક્ષ રજૂઆત કરાઈ હતી. અહીંયા એક બીજી ફરિયાદ આવી અમારા જાગૃતિબેન પંડ્યા જે અહીંયા પ્રોફેસર તરીકે છેલ્લા 4 વર્ષ અને 1 મહિનાથી અહીંયા પ્રોફેસર તરીકે કામગીરી બજાવતા હતા. બીજા અન્ય કોર્સ પણ અહીંયા ચાલી રહ્યા છે, જેમ કે આર્કિયોલોજીનો કોર્સ છે, બીજા અન્ય કોર્સ પણ ચાલી રહ્યા, પણ ફક્ત આ કોર્સને જ બંધ કરવાનો ઠરાવ આપણી કાઉન્સિલની અંદર ઈસીની અંદર લાવીને આ કોર્સ બંધ કરવો એવો ઠરાવ અહીંયા કરવામાં આવે છે. બીજો પણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટનો કોર્સ અહીંયા ચાલી રહ્યો છે અને એનું એક જે કારણ બતાવવામાં આવ્યું એ કારણની અંદર એવું કહેવામાં આવ્યું કે સ્ટુડન્ટોની સંખ્યા ઓછી છે, સ્ટુડન્ટોની જે આવક થાય છે એના કરતાં બેનનો પગાર વધારે છે. તો એની સામે જે અમે બીજા ડિપાર્ટમેન્ટની વાત અમારી સમક્ષ આવી, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એમાં ફક્ત એક જ સ્ટુડન્ટ છે તો એમનો પગાર કોણ ડેબિટ કરે છે? એ પગાર એક જ સ્ટુડન્ટ હોવાથી કેટલી એની ફી હશે? તો એનો પગાર શું ત્યાં વધારે નથી એમના તરફથી ચૂકવવામાં આવતો? પણ એ કોર્સ એટલા માટે એની ભલામણ એવી કરવામાં આવે કે રાજ્ય સરકારને કે ભાઈ આ કોર્સ ચાલુ રાખો, એવું અહીંથી ભલામણ થાય છે. પણ બાકીના કોર્સમાં જ્યાં જાગૃતિબેન પોતે ત્યાં અધ્યાપક તરીકે છે એ કોર્સ ચાલુ રાખવો જોઈએ એની એમણે ભલામણ કરતા નથી. અને જેની જે મુખ્ય બાબત છે કે અહીંના જે કાર્યકારી જે વાઇસ ચાન્સેલર છે એ કોર્સના એ પોતે વડા છે, પોતાનો જ કોર્સના જે હેડ હોય એ પોતાનો કોર્સ બંધ કરવાની ભલામણ પોતે જ કરે એનાથી બીજો કોઈ શરમજનક બાબત ન હોઈ શકે. તો વરસાદના અભાવે ભુજનું હમીરસર સરોવર સુકાઈ ગયું છે. ખાબોચિયામાં ફેરવાઈ ગયેલા તળાવમાં માછલીઓ જીવવા માટે જંગ કરી રહી છે ત્યારે નિર્દયી લોકો માટે આ માછલીઓ ક્રૂરતા આચરવાનું માધ્યમ બની ગઈ છે. સરોવરની કેટલીક માછલીઓને આગ ચાંપી સળગાવી દેવાતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ અને આઘાત છવાઈ ગયા છે. વરસાદના અભાવે સુકાઈ રહેલું ભુજનું હમીરસર સરોવર એક ખાબોચિયામાં ફેરવાઈ ગયું છે. તળાવમાં રહેલી માછલીઓ જીવવા માટે તરફડિયા મારી રહી છે. નિર્દયી માછીમારો માટે આ માછલીઓ સોફ્ટ ટાર્ગેટ બની ગઈ છે. રઘુનાથજીના આરા તરફના કાંઠે કેટલીક માછલીઓ બળેલી હાલતમાં મરેલી પડી હોવાનું બહાર આવતા જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતા. માછીમારની જાળમાં સપડાયેલી આ માછલીઓને જાળી સહિત આગ ચાંપી દેવાઈ હતી. રાત્રિના સમયે કોઈકે આ કરતૂત આચર્યું હોવાનું જણાઈ આવતું હતું. સવારના પૂણમાં અસંખ્ય માછલીઓ મૂર્ત હાલતમાં મળી આવી છે. ત્યાં આપણે એમ લાગતું હતું કેમિકલ નાખીને કોઈકે આવી રીતે કૃત્ય કર્યું હશે, પણ અત્યારે અહીં તો જાણીબૂજીને જ આયોજન મુજબ કૃત્ય કરેલું છે. તમે જે વિઝન જોયું કે એક મોટી નેટ છે માછલી પકડવાની, એનામાં અસંખ્ય માછલીઓ મોટી હાલતમાં મૂર્ત હાલતમાં પડી છે. બિચારી રીબાઈ રીબાઈને એક એક માછલીઓએ પોતાનો જીવ ખોયો હશે. આપણી નાની વેદના થાય તો પણ સહન નથી કરી શકતા. તો આનામાં કેટલી માછલીઓ રીબાઈ રીબાઈને મળી, પાછું ઊંઆથી અટકતા નહીં, એ લોકોને શું સૂજ્યું હશે કે બધી માછલીઓને અગ્નિથી મારી એક બધી મારી એક સાથે ભેગી કરીને બાળીને ચાલે ગયા છે. એવી જ માછલીઓ બીજી નાની નાની માછલીઓ કિનારે તરફથી ને મૂર્ત હાલતમાં પડી છે. હવે આનું આપણે સમજવું શું? નગરપાલિકાના ધ્યાનમાં હમણાં આવ્યું છે કે માછલીઓ કંઈક મરવાની ઘટના બની છે, એટલે મેં અમારા કર્મચારીઓને મોકલીને તપાસ પણ કરાવરાવી છે. આ બાબતે જે કોઈ દોષિત હશે તો એની ઉપર નિયમાનુસારની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. એકાદ ગાયની હત્યાના પગલે ઉશ્કેરાઈ જતા લોકો સેંકડો માછલીઓની થઈ રહેલી ક્રૂર હત્યા સામે ચૂપ છે, ત્યારે પાલિકા સતર્ક થઈ ગેરકાયદે માછીમારી કરતા તત્વોને ઝડપી લે તે જરૂરી બન્યું છે.
કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.